मित्रों किसान सफर परिवार में हूँ एजे मुणिया आपनु हार्दिक स्वागत करूँ छू। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी आ वात लई अने आपणे दर वक्ते ए खेडूत मित्रों ने मळीए छीए अने खेतीना जे छे ए नवा नवा पाको अने नवी नवी खेती पद्धतिनो ए मित्रों ए आपणे खेडूतो पाहेथी जाणी अने बीजा खेडूतो सुधी ए संदेशो पगड़वानो ए मित्रों आपणे किसान सफरनी टीम द्वारा ए प्रयत्नो थई रह्या छे। त्यारे मित्रों हाल जे छे ए खेतीनी अंदर दिवसे 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 ए नवी नवी आधुनिकता ए आवती जाय छे अने नवा पाको जे छे ए नू पण जे छे ए खेडूतो जे छे ए वावेतर થતા થયા છે। ત્યારે મિત્રો આપણા જ વિસ્તારની અંદર જે તરબૂચ અને ટેટી અને કાકડી આનું ખૂબ મોટા પ્રમાણમાં એ વાવેતર એ હવે થયું વાવેતર શરૂ થયું છે। ત્યારે આજે એક સાથે દસક વીઘાની અંદર આ ટેટી તરબૂચનું વાવેતર જે છે એ અમારા ખેડૂત જે છે એ પ્રગતિશીલ ખેડૂત અને યુવાન ખેડૂત જે કિસાન સફર સાથે હંમેશા જોડાયેલા છે એમણે જે છે તરબૂચનું વાવેતર દસક વીઘાની અંદર કર્યું છે। તો આજે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે આ તરબૂચ જે છે એની અંદર કેવું ઘડ્યું, એમનો જે છે પાક આજે તૈયાર થયો છે એના પાકની અંદર કેવું ઉત્પાદન મળશે, કેવો ખર્ચો લાગે છે, કેવી રીતનો જે છે એની અંદર કેવાક માવજત કેવી કરવી પડે છે, રોગ જીવાત કેવા લાગે છે અને એના માટે એમણે કઈ કઈ ટ્રીટમેન્ટ કરી છે અને અંતે જે છે એ વિઘાદીઠ જે આપણા પરંપરાગત પાકો જે છે જે મગફળી છે, કપાસ છે, સણિયા છે, જીરું છે, ધાણા છે એની સરખામણીમાં આ પાક કેટલો સડિયાતો છે અથવા તો જે છે આ પાક જે છે એ આપણે જે કરીએ છીએ એનું જ કરવું કે આવું કરવું એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને પછી આપણે આગળ વધીએ। આપનું પૂરેપૂરું નામ? મારું નામ છે અભય સૌદીભાઈ માયાણી, ગામ વાદીપરા, તાલુકો કોટડા સાંગાણી ને જિલ્લો રાજકોટ। તમારો મોબાઈલ નંબર? 93-85-19-14। હવે અભયભાઈ આ વર્ષે જે છે એ તમે તરબૂચ વાવવાનું શા માટે નક્કી કર્યું, એમ કે તરબૂચ જે છે એ વાવવા છે એવું કેમ નક્કી કર્યું? હવે એના તો બે કારણ છે, એક ઉનાળે થોડોક આપણને ટેકો મળે, હા હા બરાબર, અને બીજું કે આપણે ચોમાસે આમાં મરચી વાવવી બરાબર છે, એટલે આપણે એક વસ્તુમાં બે કામ થઈ જાય એના માટે આપણે આ કાગળનો ખર્ચો કર્યો બરાબર। એટલે કે ટૂંકમાં મલસિંગ જે છે એ એક તો તમારે આની અંદર આવતા ચોમાસામાં જે છે મરચી વાવી છે ત્યારે તરબૂચમાં કાગળનો ને આપણો ખર્ચો કવર થઈ જાય એના માટે બરાબર છે। હા એટલે તરબૂચ જે છે એને વાવવાનું નક્કી કર્યું, હા બરાબર। હવે તરબૂચ જે છે તમે એક સાથે 10 વીઘાની અંદર વાવ્યા છે તો આ તરબૂચની જે છે એ કઈ વેરાયટીઓ જે છે એ તમે પસંદ કરી છે, એમ કે કઈ કઈ વેરાયટીઓ જે છે વાવી છે? આ વેરાયટી છે એ મેલોડી નું કલશ છે, હા હા હા, અને એક બીજી વેરાયટી આપણે વાવી છે આ બધું એ કિરણ છે, હા હા, અને 5 વીઘાનું મેલોડી ને 5 વીઘાનું કિરણ બરાબર છે, આપણે બે વેરાયટી વાવી છે બરાબર। એનું બિયારણ જે છે એ કેટલું જોયું છે, વીઘાદીઠ જે છે અંદાજે કેટલું બિયારણ જે છે નાખ્યું છે તમે? વીઘાદીઠ ની તો અંદાજ આપણને, પણ કુલ 10 વીઘામાં કેટલા પડીકા જોયા, કેટલા ગ્રામના? 25 પડીકી જે છે અત્યારમાંથી 21 પડીકી જે છે નાખી છે, એટલે કે 25 ગ્રામ નું આવે છે બરાબર। હવે આની અંદર જે છે એ વાવેતર જે છે એ તમે જે મલસિંગ કર્યું છે તો મલસિંગ ની અંદર કેવો ખર્ચો લાગ્યો છે અને મલસિંગ ના પાળા બનાવવામાં તમે કઈ કઈ માવજત જે છે એ કરી છે એ અમારા મિત્રોને વાત કરો એમ। હવે આપણે પારો બનાવવામાં તો પેલા દેશી આપણે સાણિયું ખાતર કઈ ભર્યું, હા હા, પછી આપણે જે ડીએપી ને રેગ્યુલર જે નાખતા હોય એ નાખ્યું, હા હા, અને બીજું તો શું કહેવાય કે કાગળ પાથરવાનો ખર્ચો આપણી પાસે સાધન ન હોય એટલે વીઘાદીઠ આપણે 1000 રૂપિયાનો ખર્ચો એ લાગે છે બરાબર, અને મલસિંગ નો ખર્ચો ગણીને આપણે 10 વીઘામાં 65000 નો ખર્ચો લાગ્યો, 10 વીઘામાં મલસિંગ નો જે છે એ, અને ડ્રીપ તો આપણે ઘરની હતી બરાબર ગણવાની, એટલે 65000 રૂપિયાનો જે છે એ કાગળ જોયો છે, હા 10 બરાબર, એમાં કઈ સબસિડી સરકારની લીધી છે કે આમાં? ના ના, અત્યારે આપણે કઈ લીધી નથી બરાબર, અત્યારે આપણે બીજા મહિનામાં કઈ ચાલુ નતું તો એ આપણે કઈ કર્યું નથી બરાબર છે। બીજું મારે અભયભાઈ એ પૂછવું છે કે આ તરબૂચ જે છે એની અંદર અંતર જે છે એ તમે કેવી રીતનું રાખ્યું છે, આ બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચેનું અંતર જે છે એ કેવી રીતનું? 1.5 ફૂટ, અને આમ બે હાર વચ્ચારેની જગ્યા આપણે 66 ની જાળી જે છે કહીએ, ની જાળી કહીએ બરાબર છે। પાયાની અંદર જે છે જ્યારે તરબૂચ જ્યારે તમે વાવ્યા છે ત્યારે પાયાની અંદર જે છે એ કહેવાય કે ભાઈ જે રોગ જીવાત જે છે એ જ્યારે શરૂઆતની અંદર જે તરબૂચની અંદર વધારે લાગે તો તમે એના માટે કેવી કાળજી રાખતા હતા અને એના માટે શું તમે પગલાં ભર્યા છે? એમાં તો
ફૂલ કાળજી રાખવી પડે છે કે આપણે આમ હું કે નાના છોડમાં આજે શિયાળુ વાવેતર થાય ને એટલે ઠંડી વધારે હોય એટલે જ્યારે છોડ ઉગે ને ત્યારે વધારે સફેદ મસી લીલી પોપટી અને થ્રિપ્સ ત્રણેયનો અટેક હોય છે બરાબર એના માટે આપણે કોઈ પણ દવા લઈ લેવાની અમે તો જો કે ઓલી બાયો પ્રોડક્ટ વાપરી છે એટલે હંધાઈની અલગ અલગ પસંદ હોય હા હા બરાબર ખાતરો જે છે એ ખૂબ મહત્વના હોય છે તો આની અંદર ખાતરો જે છે એ જયારે પાયામાં તમે ડીએપી અને દેશી ખાતર જે છે નાખ્યું છે તો આ સિવાય જે બીજા જે છે વોટર સોલ્યુબલ ના એનો કેવો ઉપયોગ કર્યો છે આપણે એનો ઉપયોગ કાયમિક માટે કર્યો છે આપણે વાયવા પછી આપણે 20 તારીખે વાયવા 20/2/2023 ના રોજ વાયવા તે પછી આપણે 10 દિવસ પછી થી ખાતર શરૂઆત કરી તો 50 દિવસ લગીને આપણે ખાતર પાયું અત્યારે 65 દિવસ થઈ ગયા 65 દિવસ તૈયાર થઈ ગયો છે ગમે તેથી તૂટે એમ છે 2-3 દિવસ બરાબર છે કેવી રીતના ખાતરો આપ્યા છે ને કયા કયા ખાતરો જે છે એ તમે આની અંદર ઉપયોગ કર્યો છે આપણે 10-30 તારીખ લગીનમાં જે 20 દિવસના અંતરમાં આપણે 19-19 વાપર્યું છે અને ત્યારબાદ આપણે 0-52-36 અને 45-50 અને કેલ્શિયમના 2 રાઉન્ડ લીધા બરાબર અને બોરોન 2 વાર ચડાવ્યું બરાબર અને છેલ્લે 0-0-50 પાકવાનો સમયગાળો એ શું હોય છે કેવી રીતનો જે છે એ આપણે ગણી શકીએ અભયભાઈ 60 દિવસ થી શરૂઆત થઈ જાય કે 60 દિવસ થી તમે ખાઈ શકો 65 દિવસે તમે માર્કેટમાં દઈ શકો બરોબર એટલે 65 દિવસે જે છે એ બજારમાં પાક એવું થઈ જાય હાર્વેસ્ટિંગ થઈ શકે છે તમારે જે છે આજે કેટલા દિવસો થયા છે આજ 65 દિવસ માથે 1-2 દિવસ થયા અહીંયા જે છે એ મિત્રો આપણે જોઈ રહ્યા છે કે તરબૂચ જે છે એની અંદર સાઇઝ એનો જે છે એ કલર હવે બીજું મારે એ પૂછવું છે કે ભાઈ આ તરબૂચના પાકની અંદર 3 મહિને પાક આપણો ઓલરેડી હાવ કમ્પ્લીટ થઈ અને નીકળી પણ જશે તો આની અંદર જે છે અત્યારે ના બજાર ભાવ અને માર્કેટ જે છે એની અંદર વાત કરવામાં આવે તો ભાઈ આનું જે છે એ કેવી રીતનો આમાં તરબૂચ નીકળશે એટલે કે ઉત્પાદન કેવું આવશે અંદાજે અને એનો બજાર ભાવ કેવો મળશે હવે આનું ઉત્પાદનમાં તો વિઘાડીટ આપણને શું કહેવાય કે 350 મણ જેવું ગણતરી કરી છે આપણે પણ એનાથી કદાચ ઘટે આપણી કીધે 300 થાય એવું લાગે અમને તો અને બજાર ભાવમાં તો શું કહેવાય કે 5 થી લઈને આપણને 7 લગીને અત્યારે મળે એવું છે આજની તારીખમાં બજાર ભાવ બરાબર એટલે કે ટૂંકમાં અહીંયા ઘર બેઠા જે છે એ આવી રીતના જે છે એ મળી શકે એવું ગણી શકીએ બરાબર તો અંદાજે જે છે એ આપણે આમ એવરેજ ગણશું તો વીઘા દીઠ જે છે એ તમને શું ભાવે જે છે આ તરબૂચ પડશે અને એવી ઉપજ મળશે એમ 35,000 નો વીઘાની ગણતરી છે અમે આજે જો 5 નો ભાવ નો ફોન આવ્યો હમણાં ભાઈ નો જો 5 રૂપિયા ભાવે એને દઈ દઈ ને તો 30-32-35,000 નો વીઘો પડે એવું અંદાજ અમારું શેડ્યુલ કાઢેલું બરોબર અને ખર્ચ ની દ્રષ્ટિએ ગણશું તો વીઘા દીઠ જે છે એ ખર્ચ ને આ મલ્સિંગ ને એવું બધું કેટલું લાગી જશે આપણે 5,000 કર્યું બે ઉત્પાદન લેવા છે એટલે આપણને 5,500 નો વિઘાડીટ ખર્ચો લાગ્યો અને બાકી બિયારણ નો ખર્ચો 5,000 નો બિયારણ નો ખર્ચો લાગે 10,000 ને 5,000 ની મહેનત એટલે વિઘાડી આપણે 15,000 ની ગણતરી તરબૂચ વાવવાની ગણતરી કરી છે વિઘાડી 15,000 નો ખર્ચો મિનિમમ લાગે બરોબર છે કોઈને પણ કરે ને તો 15,000 તો લાગે બરોબર તો ખર્ચ જે છે એ બાદ કરતા આપણે એમ થાય 50% કરતા એટલે કે 40% જે છે એ ખર્ચમાં જાય અને બાકીના જે છે એ 60% જેવાની અંદર આપણે વધારો થઈ શકે પણ ટૂંકા ગાળાનો પાક છે માર્કેટ જે છે એ ટૂંકમાં કહેવાય કે જો એની સિઝન પ્રમાણે આપણે કહેવાય કે અત્યારે થોડોક આપણે પાસ જ પડ્યા છીએ જે માણસોને 10 દિવસ વહેલું હોય થોડુંક અગાઉ જે છે વાયુ હોય તો આમાં ફાયદો થઈ શકે તમે જે છે એ આ તરબૂચ વિશે જે છે એ તમારો અનુભવ જે છે એ કેવો રહ્યો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે જે તમે જે છે આ વર્ષે નવી જ ખેતી કરી છે
તો તમારો અનુભવ ખેડૂતોને શેર કરો કે તમે જે છે એ આ વખતે કેવો અનુભવ, તમે નવો પાક વાવ્યો છે એટલે તમને જે છે કેવો અનુભવ થયો? અમને તો એવો અનુભવ થયો કે જો ખાલી તરબૂચ કરવા હોય ને તો આ ન કરાય. બરાબર, આમાં કઈક બીજું કઈક ઉત્પાદન લેવું હોય ને તો કરાય. આ એમ ખાલી તરબૂચ માં તો હું કે આપડે ખર્ચા કવર ના માંડ ભેગા થાય, બીજે કદાચ 10,000 જડે, પણ તો એના કરતા બીજું તલી વાવી હારી. 10,000 ખાલી જડે તો એના કરતા તલી 20,000 ની થાય. બરાબર, એટલે આપડે તો આમાં મરચી વાવવી છે એટલે આ રિક્સ લીધું કેવાય એવું લાગે. ખુબ સરસ મજાની વાત. એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે એ આપણને મળી કે ભાઈ અભયભાઈ જે છે આ વર્ષે આ તરબૂચ નું વાવેતર કરી અને એક નવો જ અનુભવ જે છે એમણે કર્યો કે એની અંદર જે છે એ ખર્ચ લાગે છે, સાથે સાથે જે છે એ ટૂંકા ગાળાનો પાક છે, બીજા પાકોની સરખામણીમાં એક નવો જ જે છે એક અનુભવ જે છે થયો. જો આની અંદર જે છે એ ધ્યાન રાખવામાં આવે તો આપણે ઉત્પાદન મળી શકે છે, પણ જે છે એનું વાવેતરનો સમયગાળો અને બજાર જે છે આપણે ઓછામાં ઓછા 10 રૂપિયા કિલોના મળવા જોઈએ તો આપણે 60,000 રૂપિયા થઈ જાય. તો આ એક આપણે ખૂબ સરસ મજાની વાત છે. ભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની વાત કરવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે મિત્રો આ ખેતી આ તરબૂચની અંદર અભયભાઈ આ કિસાન સફરના કહેવાથી એમણે જીવામૃતનો પણ ઉપયોગ કર્યો છે. જીવામૃતનો કેટલીક વખત ઉપયોગ કર્યો? બે વખત જીવામૃત જે છે આની અંદર વાપર્યું છે, તો એની મીઠાશ પણ જે છે એ ઘણી બધી જે છે એ ફેર પડશે અને પડતો પણ હશે. એટલે મિત્રો તરબૂચના પાકની અંદર વેલાવાળા શાકભાજીની અંદર એ જીવામૃતનો ઉપયોગ તમે ખાસ કરીને કરો. ખાસ કરીને જ્યારે તરબૂચના પાકો આવતા હોય તો આપણે જે વનામૃતની વાત કરી છે, બુલડોઝરની વાત કરી, તો વાયરસજન્ય રોગો અને ફૂગનાશક તરીકે બુલડોઝર અને વનામૃત ખૂબ સરસ મજાનું કામ આપે છે, તો એ પણ આપણે કરી શકીએ. અભયભાઈ ખૂબ ખૂબ જે છે એ તમે આવી ખેતી નવો રસ લે અને નવી ખેતી કરવા બદલ કિસાન સંબંધિત ટીમ આપને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.